નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં ચાર દિવસ પડશે ભારે વરસાદ ચોવીસ કલાકમાં એકસો ચોપન તાલુકામાં મેઘ કહેર અડતાળીસ કલાકમાં ઉમરગામમાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો કૌભાંડની કવિતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ સર્જ્યો ગુજરાતી ભવનના વડાને કટાક્ષમાં કવિતા લખવી ભારે પડી હિંમતનગર ભુજ રેલવે સેવા શરૂ કરવા માંગ હિંમતનગરના ધારાસભ્યને લેખિત રજૂઆત કરાઈ ધારાસભ્યએ રેલવે મંત્રી અને રાજ્યકક્ષાના રેલવે મંત્રીને પત્ર લખી રજૂઆત કરી જામનગર યાર્ડમાં રેકોર્ડ બ્રેક રૂપિયા અગિયાર હજાર આઠસો ભાવ બોલાયો એક જ દિવસમાં જિલ્લાભરમાંથી એકસો અડત્રીસ ખેડૂત જીરુ વેચવા આવતા ચાર હજાર નવસો સત્તાણું મણાવક ખેડા જિલ્લાના પાંચ તાલુકામાં એકથી ચાર ઇંચ વરસાદ પાંચ તાલુકામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોને ખેડૂતો ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો ચોપન તાલુકામાં મેઘ કહેર થઈ છે સૌથી વધુ વરસાદ ઉમર ગામમાં પાંચ ઇંચથી વધુ નોંધાયો છે જ્યારે અડતાલીસ કલાકની વાત કરીએ તો ઉમરગામમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિ જોવા મળી છે તો ચોવીસ કલાકમાં વીસ તાલુકામાં બે ઇંચથી સડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આજે પણ ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે આજે એકત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં ઓગણત્રીસ મિમી મહાસાગરના

હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યાં બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે આ કેસને ધ્યાને લઈ ગુજરાતી ભવનના વડા મનોજ જોશીએ પોતાના મનમાં લાગણી કવિતા વ્યક્ત કરી હતી જો કે આ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવે તેમને ત્રણ દિવસમાં ખુલાસો આપવા સાથેની નોટિસ ફટકારી છે બીજી તરફ નજર કરીએ તો ઈ વિધાનસભા પ્રકલ્પ હેઠળ સરકાર તમામ ધારાસભ્યોને નવા બ્રાન્ડેડ લેપટોપ અને આઈપેડ આપવા જઈ રહી છે આ માટે ત્રણ કંપનીઓની પ્રોડક્ટ પસંદગી કરવામાં આવી છે ધારાસભ્યો માટે એક લેપટોપ કે આઈપેડ ગ્રુપમાં રહેશે અને એક લેપટોપ તેમની સાથે રાખવા અપાશે છેલ્લા એકાદ વર્ષથી ઈ વિધાન એપ્લિકેશન થી વિધાનસભાને પેપરલેસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા માટે બેઠક મળી હતી સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ 2 કરોડ જેટલો ખર્ચ થાય તેવો અંદાજ છે અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે પેપરલેસ વિધાનસભાની શરૂઆત થાય તે પહેલા ધારાસભ્યોની ટ્રેનિંગ આપવામાં આવશે આ માટે 25 ટ્રેનરની રોકવામાં આવ્યા છે વિજે તરફ નજર કરીએ તો સામાન્ય રીતે 25 જૂને ઉત્તર ગુજરાતમાં પ્રવેશતું ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતને આવરી લેતું હોય છે હવામાન વિભાગના અનુમાન કરતા ચાલુ સાલે એક દિવસ મોડા ચોમાસાએ પ્રવેશ લીધો છે અરવલ્લીથી પ્રવેશેલા ચોમાસાએ સોમવારે સાબરકાંઠાના વિજયનગર તલોદ પ્રાતિજ અને હિંમતનગર તાલુકાના કેટલાક વિસ્તારોને આવરી લીધું છે આગામી બે દિવસમાં સમગ્ર ઉત્તર ગુજરાતને ચોમાસું આવરી લેશે હવામાન વિભાગની આગાહી અનુસાર 28 જૂન ના રોજ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક થી હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કચ્છી સમાજનો સીધો સામાજિક આર્થિક વ્યવહાર કચ્છના ભૂજ ગાંધીધામ અંજાર સહિતના વિસ્તારો સાથે સંકળાયેલો છે ત્યારે હિંમતનગર થી ભૂજ રેલવે સેવા શરૂ કરવામાં આવી તેવી માંગ સાબરકાંઠા અને અરવલ્લી કચ્છી સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી

તેથી હિંમતનગરથી ભુજ રાત્રિ શરૂ કરાય તેવી સમક્ષ અને ચરોતરમાં લગ્નના સીઝનના કારણે સોનાના ભાવમાં પાંચ થી આઠ હજારનો ઉછાળો જોવા મળ્યો હતો સોનું તેસઠ પાર પહોંચ્યું હતું તો અગાઉ આણંદ ઝવેરી બજારમાં ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનો ભાવ અંદાજે તેસઠ હજારની આસપાસ હતો જોકે તે ઘટીને હવે રૂપિયા સાઠ હજાર ચારસો પચાસ સુધી આવી ગયો છે આમ ગોલ્ડમાં પ્રતિ દસ ગ્રામમાં ત્રણેક હજારનો ઘટાડો થયો છે અને ચાંદી એક કિલોગ્રામ ભાવ એકોતેર હજાર ચારસો થઈ ગઈ છે ઉપર ભાવની વધઘટ અંગે વધી ગઈ છે આણંદ જિલ્લો એનઆરઆઈ હબ ગણાય છે ત્યારે આગામી દિવસોમાં તહેવારોની વણઝાર અને ત્યારબાદ લગ્ન સારાની સીહિત કાર્યોમાં સોના અને ચાંદી શહેરીની જ્વેલરી ડિમાન્ડ રહેતા જરૂર માંગ વધશે તો આજની તારીખે બજારમાં સોનું સસ્તું થયું છે

જેમાં ઘઉંની ની ત્રણ હજાર ચારસો ચણાની એક હજાર સાતસો ત્રાણું મગફળીની બસો બે હજાર સાતસો વીસ એરંડાની પાંચસો પિસ્તાળીસ તેમજ તલની એક હજાર ચારસો પંદર રાયડાની ચારસો આઠ લસણની ચાર હજાર ચારસો છોતેર કપાસની એક હજાર છસો અઠ્યાવીસ અજમાની એક હજાર અડતાળીસ અજમાની ભુસ્સીની ચારસો છોતેર ધાણાની બે હજાર સાતસો છપ્પન તો સિંગદાણાની બસો છેતાળીસ વટાણાની એકસો અઠ્ઠાણું મનાવક થઈ હતી તરફ નજર કરીએ તો નવસારી શહેર અને જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ છે કારણે છત્રી કે રેનકોટ વગર શાળા અને નોકરી ધંધારથી જતા વર્ગને મુશ્કેલી પડી છે ચોમાસાએ વિધિવત રીતે શરૂઆત કરતા હોવાથી તેમ નવસારી જિલ્લામાં ચોમાસાના શ્રી ગણેશ થયા છે શહેરીજનોને ગરમી અને બફારામાંથી મુક્તિ મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આંકડા પર નજર કરીએ તો નવસારીમાં છ એમ એમ જલાલપોર પાંચ એમ એમ તેમજ ગણદેવીમાં ચૌદ એમ ચીખલી છ એમ વાસંદા વાંસદા બે એમ અને ખેરગામાં આઠ એમ તો નવસારી જિલ્લામાં મુખ્યત્વે ડાંગર પાક વાવવામાં આવે છે ત્યારે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગની સાથે બદલાતા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા નવીનતમ પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે જેમાં પાટણની હિમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અગ્રેસર રહેવા પામી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અંતર્ગત યુજીસી તથા રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચના તથા યુનિવર્સિટીની કારોબારી સમિતિ અને એકેડેમિક કાઉન્સિલના ઠરાવન્વયે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છ વિદ્યાશાખાઓમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ મેનેજમેન્ટ રૂરલ સ્ટડી અને હોમ સાયન્સમાં વિદ્યાર્થીઓના ચાલતા અભ્યાસક્રમમાં હવે નવી શિક્ષણ નીતિ મુજબ ત્રણ વર્ષને બદલે ચાર વર્ષનો કોર્સ અભ્યાસક્રમમાં અમલી કરવામાં આવ્યો છે દેશના મહત્તમ રાજ્યમાંથી નોકરી ધંધા અર્થે આવી લોકો લાખો લોકોએ સુરતને કર્મભૂમિ બનાવી હોવાથી આ શહેર મિની ભારત તરીકે પણ ઓળખાય છે સતત વસ્તી વધારો થઈ રહેલો છે સાથે ઘરો પણ વધી રહ્યા છે પાલિકાના ઇલેક્શન એન્ડ સેન્સસ વિભાગે શહેરની વસ્તી અને ઘરોમાં થયેલા વધારા અંગે એક રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારમાં પણ મોકલ્યો છે શહેરની વસ્તી પ્રમાણે ગ્રાન્ટ મળે તે આશય છે આ ખૂબ જ મહત્વનું કામ વિભાગે પૂર્ણ કર્યું છે જેમાં વર્ષ બે હજાર એકથી બે હજાર અગિયારમાં પંચાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા ગ્રોથ રેટ એટલે કે દર વર્ષે ચાર પોઈન્ટ પાંચ ટકાના દરે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ શહેરની વસ્તી છેતાળીસ લાખ હતી જે બે હજાર બાવીસ સુધીમાં પંચોતેર અડત્રીસ લાખ પર પહોંચી હોવાનો અંદાજ સામે આવ્યો છે ભારતની G20 ટ્વેન્ટી અધ્યક્ષતામાં હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે જી ટ્વેન્ટીના યજમાન તરીકે G20 ટ્વેન્ટી બેઠકો દરમિયાન જન ભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી સાબરકાંઠા દ્વારા સરકારી શાળાના બાળકો માટે નાણાકીય સાક્ષરતા વિષય પર ક્વિઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલા બાળકોની સ્પર્ધા આજે કાંકરોલ બીઆરસી ખાતે યોજાઈ હતી જેમાં અલગ અલગ તાલુકાના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમાંકે વિજયનગરની બે પ્રાથમિક શાળા બીજા ક્રમે દુધ્યાગ પ્રાથમિક શાળા અને ત્રીજા ક્રમે લીખી શાળા વિજેતા બની હતી આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદ ચૌધરી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈલેષ વ્યાસના માર્ગદર્શન હેઠળ બીઆરસી ચિરાગભાઈ પટેલ અને પિયુષભાઈ જોશી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે યશરાજ વૈષ્ણવ અને મનોજ હરચંદાની હાજર રહ્યા હતા અને પ્રથમ નંબર મેળવનાર ટીમને દસ હજાર દ્વિતીય ટ્રેન ટ્રેનને સાત હજાર પાંચસો અને તૃતીય નંબર ટીમને પાંચ હજારના પુરસ્કારની જાહેરાત કરી હતી તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર